મુંબઈ માટે સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટને એક સારી સુવિધાપૂર્ણ સુપરફાસ્ટ 17 કોચની સેન્ટ્રલી એસી દુરંતો એક્સપ્રેસ તરીકે મળી ગઈ છે. આ ટ્રેનને બહોળો પ્રતિસાદ મળશે તેવી ધારણા સેવાઈ રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેની પહેલી યાત્રાનું મંચ પરથી જ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ટ્રેનની પહેલી ટ્રીપમાંથી એસી ઇકોનોમીમાં 7 અને સેકન્ડ એસીમાં 4 મળી માત્ર 11 પેસેન્જર જ રાજકોટથી ચડ્યા હતા. આ પ્રસંગે માનનીય મેયર શ્રી રાજકોટ ડોક્ટર ચેમનભાઈ ઉપાધ્યાય, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુભાઈ ભંડેરી, ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મોહનભાઈ કુંડારિયા, સંસદ સભ્યશ્રી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિજય મકવાણા. સૌ પ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે રાજકોટને ધ્યાનમાં રાખીને રાજકોટ બોમ્બે અને માત્ર વચમાં 2-3 સ્ટોપ અને 11 કલાકમાં વ્યક્તિ બોમ્બે પહોંચી જાય. આ ઘણા વખતથી રાજકોટ વાસીઓ અને સૌરાષ્ટ્ર વાસીઓને એક સ્વપ્ન હતું કે બધી ટ્રેન અમદાવાદથી સુપરફાસ્ટ ટ્રેનો જાય છે તો રાજકોટથી પણ 1-2 ટ્રેન જવી જોઈએ અને આજે આ દુરંતો ટ્રેન આપણે મળી છે. આજથી એનું શુભ પ્રારંભ થાય છે. એવી જ રીતે પિયુષ ગોયલજી જે આપણા રેલવે મંત્રી છે એમનો પણ આભાર માનું છું કે એમને આપણે આ સુવિધા આપી છે. નરેન્દ્રભાઈના 4 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની સરકારે, હું પણ 6 વર્ષ સાંસદ હતો, અમે બૂમ બરાડા પાડી પાડીને થાકી જતા હતા, પણ રેલવેના પ્રશ્નોમાં કદી પણ ભૂતકાળમાં યુપીએની સરકારમાં ધ્યાન આપવામાં નહોતું આવતું. ત્યારે જે રેલવે મંત્રી જે પ્રદેશના એ પ્રદેશની ચિંતા થાય, લાલુજી રેલવે મંત્રી હતા તો બિહારની ચિંતા, મમતા બેનર્જી રેલવે મંત્રી હતા તો બંગાળની ચિંતા, આખા દેશ ને ભૂલીને માત્ર પોતાના પ્રાંતના પ્રશ્નો. અને આજે રેલવેની જે કરવટ બદલાડી છે, દેશ આખામાં સંતુલિત વિકાસ અને રેલ એ વિકાસની જીવાદોરી છે, હસ્તરેખા છે, અને રેલવેથી વ્યાપક વિકાસની શક્યતાઓને આપણે પહોંચી શકીએ છીએ. ત્યારે આ રેલવે જે પેન્ડિંગ પ્રશ્ન હતા, એક તો ડબલ લાઇનિંગના હતા, સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચે વર્ષોથી આપણે કહેતા હતા કે બીજી લાઇન રોડગેજથી નખાવી જોઈએ, એ નખાતી નહોતી, એ કામ પણ ચાલુ થઈ ગયું. ટ્રેનોનો પણ અલગ અલગ વિસ્તારને લોકો ઝડપી કેમ પહોંચે, આજે આપણે આનંદ થાય છે કે 11 કલાકમાં બોમ્બે પહોંચીશું. આ વર્ષો પછી રાજકોટની અને સૌરાષ્ટ્રની જનતા રેલવે બાબતમાં ખૂબ ખુશ અને ખૂબ ઉપયોગી દિલ્હીની મોદીજીની સરકારે દુરંતો ટ્રેન કે જે સુપરફાસ્ટ સંપૂર્ણ એસી ટ્રેન 11 કલાકમાં રાજકોટથી બોમ્બે પહોંચાડે એ ટ્રેન આપને આપી, કેન્દ્ર સરકારનો આભાર માનું છું રાજકોટની જનતા વતી, ગુજરાતની જનતા વતી. અને આ સુપરફાસ્ટ ટ્રેન એ સૌરાષ્ટ્ર અને રાજકોટના વિકાસમાં આપણે ખૂબ ઉપયોગી બનશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે.